નાનકડી ગેમ આપેલી છે, આ કઈ રીતે કરી શકાય ચાલો તે જોઈએ. Now you lunch has and have, hain? Let's play a game, right? Yes, you can. He has a chair. Yes or no? No. 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 He has a chair? No. He has a chair? No. He has a fan? Yes. Okay, very good. Sit down. You can. Come this side. Now say yes or no, right? She has a chair. Yes. She has a chair. Yes. Okay, very good. What do you have? I have a chair. Okay, sit down. You come. She has a lemon. No. 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 She has a lemon. No. No. Is it not lemon? No. No. She has a bag. Yes. Yes. Okay, very good. You come. She has a bicycle. No. No. She has a bicycle. No. She has a jug. No. She has a jug. No. She has a bag. No. No. She has a cap. No. No. She has a car. Yes. Yes. Okay, very good. You come. Akansha. She has a lemon? No. She has a lemon? No. She has a banana? No. She has a banana? No. She has a chair? No. She has an apple? Yes. 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 She has an apple. Okay, sit down. Now you come. Prince? He has an apple? No. No. He has an apple? No. He has a car? No. He has a bag? No. He has a bicycle? No. No. He has a cat? Yes. Yes. Okay, very good. Now you come. She has a car? No. No. She has a banana? No. She has an apple? No. She has a bicycle? No. She has a lemon? Yes. Yes. Okay. Okay, now clap for yourself, right? You learn everything, right today? Fine. Mitro. તમે જો કેટલી સરળતાથી માત્ર રિયલ ઓબ્જેક્ટ્સ અને ફ્લેશ કાર્ડ્સનો ઉપયોગ કરીને આપણે બાળકોમાં હેઝ હેવનો કન્સેપ્ટ ક્લિયર કરાવી શકીએ છીએ. જો તમે અહીં એક વસ્તુ નોંધી હોય તો હેઝ હેવનો કન્સેપ્ટ ક્લિયર મીન્સ એ શીખવતા શીખવતા આપણે અગાઉ જે 5 ક્વેશ્ચન શીખી ગયા છે એનું બહુ સાહજિકતાથી દ્રઢીકરણ કરાવતા જઈએ છે. ઇઝ ઇટ અ બેગ, લાઈક વોટ ઇઝ ઇટ, રાઈટ? જે પહેલાં શીખી ગયા છે એનું સાથે સાથે દ્રઢીકરણ કરાવતા ગયા છીએ. ચાલો આ શીખ્યા પછી આપણે એક્ટિવિટી 4માં જે વાર્તા આપેલી છે એ વાર્તા વિશે વાત કરીએ. મિત્રો, અગાઉ પણ મેં વાત કરી છે કે વાર્તા એ ભાષા શીખવવાનું એક ઉત્તમ માધ્યમ છે. મિત્રો, આપણે બધાને ખબર છે કે ગમે તે ઉંમરની વ્યક્તિઓને સ્ટોરી સાંભળવી ગમે છે, અને આ તો 3જા ધોરણના બાળકો છે એટલે એ લોકોને વધારે સ્ટોરી સાંભળવી ગમે. હવે જ્યારે આપણે સ્ટોરી કહેતા હોઈએ ત્યારે 3 વસ્તુ ધ્યાનમાં રાખીશું કે યા તો તમે બાળકોને એક્શન સાથે વાર્તા કહો, યા પછી ચિત્રોનો ઉપયોગ કરીને કરો, અને એક ત્રીજી મેથડ છે કે બાળકો સાથે વાત કરતા જાઓ અને સ્ટોરી કહેતા જાઓ. અહીં આપણે એવો પ્રશ્ન થાય કે 3જા ધોરણના બાળકોને જ્યારે ઇંગ્લિશમાં સ્ટોરી કહેતા હોઈએ ત્યારે એમની સાથે વાતચીત કઈ રીતે કરી શકાય? હા મિત્રો, આપણે વાતચીત જે બાળકો સાથે કરવાની છે ત્યારે આપણે ઇંગ્લિશમાં ન બોલીએ, ત્યાં તમે ક્યાંક ક્યાંક ગુજરાતીનો સહારો, ભાષાંતરના અર્થમાં નહીં પણ બાળક સાથે વાતચીત કરવા માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકાય. જેવી રીતે આજે આપણે જે ઓનેસ્ટ વુડકટરની વાત સાંભળવાના છીએ તો તમે એવું કહો, ધ વુડકટર યુઝ ટુ કટ ધ વુડ વિથ એન એક્સ. હવે બાળકને એક્સ એટલે ખબર નથી તો તમે એવું બાળકને પૂછી શકો કે તમને ખબર છે એક્સ એટલે શું? સી, ધીસ ઇઝ એન એક્સ. આ રીતે બાળકો સાથે વાતચીત કરતા કરતા તમે વાર્તાને આગળ ચલાવી શકો, ધપાવી શકો, રાઈટ? તો એક તો તમે જ્યારે વાર્તા કહો છો ત્યારે એક્શન્સનો ઉપયોગ કરો, હાવભાવનો ઉપયોગ કરો, અને એના પછી તમે ચિત્રનો ઉપયોગ કરી શકો છો. ચિત્રો
બહુ સરસ રીતે ચિત્રનો ઉપયોગ કરવાથી બહુ સરળતાથી બાળકના પક્ષે અર્થગ્રહણ થાય છે. અને સાથે સાથે આ રીતે જે મેં અત્યારે તમને વાત કરી કે બાળક સાથે વાતચીત કરતા વચ્ચે વચ્ચે બાળક પાસેથી પ્રશ્નોત્તરી કરીને, બાળકો સાથે પ્રશ્નોત્તરી કરીને પણ તમે વાર્તા કહી શકો. ચલો અહીં જે વાર્તા આપેલી છે એ વાર્તા આપણે કઈ રીતે કહી શકાય તે જોઈએ. આ વાર્તા આપણે પહેલા પપેટની મદદથી જોઈએ. ચાલો, સો ફ્રેન્ડ્સ, લેટ્સ એન્જોય ધ સ્ટોરી ધ ઓનેસ્ટ વુડકટર વિથ પપેટ્સ. Now let's listen the story, The Honest Woodcutter. Once upon time, there was a woodcutter. He used to go to forest to cut the wood. He used to cut the wood with his an axe. One day when he was cutting the wood, his axe fell into the river. He lost his axe. He became very sad. He started crying. Oh, I lost my axe. What I will do without it? How will I cut the wood? How I will earn the money? While he was crying, the goddess of river appeared before him with an axe made of gold and asked him, "Is it your axe?" He said, "No, it's not." So the goddess of river went back into the river, and the goddess of river came again with an axe made of silver, and she asked, "Is it your axe?" He said, "No, it's not." So the goddess of river came back to river. Then the goddess of river came with an axe made of iron and asked him, "Is it your axe?" He said, "Yes, yes, this is my axe." So the goddess of river became very happy, and she went back to river and appeared again with the three axes, and she gave three axes to the woodcutter, and woodcutter became so happy and went back to his home. So friends, after enjoying the story with puppets, now let's enjoy this story with the picture. Children, once upon a time there was a woodcutter. He used to go to forest every day to cut the wood. He used to cut the wood with his an axe. Do you know what is an axe? See, this is an axe. He used to cut the wood with his axe, right? One day he was cutting the wood near the river. Children, you can see river here, right? So while he was cutting the wood near the river, the axe fell into the river. So he lost his axe and he became very sad. He started crying. "Oh, I lost my axe. What I will do without an axe? How will I cut the wood? How I will earn the money?" And while he was crying, the goddess of river appeared before him with an axe made of gold and asked him, "Is it your axe?" He said, "No, it is not." So she went back into the river and appeared again with the axe made of silver. And he asked the woodcutter, "Is it your axe?" He said, "No, it is not." So again she went back into the river, and this time she came with the axe made of iron, and she asked, "Is it your axe?" He became very happy and said, "Yes, yes, it is my axe." So the goddess of river became very happy, and she went back into the river and appeared with the three axes, the golden one, the silver one, and the iron one. And she gave all the axes to woodcutter, and the woodcutter also became very happy having the three axes, and he went back to his house.
યસ ફ્રેન્ડ્સ, હેવ યુ એન્જોયડ ધ સ્ટોરી વિથ ધ પિક્ચર્સ? તમને લાગે છે કે આ રીતે આપણે બે વાર બાળકોને પપેટ સાથે પછી પિક્ચર સાથે સ્ટોરી કહીએ તો ભલે ભાષા અંગ્રેજી એમના માટે નવી છે, પણ હું માનું છું કે પપેટ્સની મદદથી સ્ટોરી કરીએ અને પછી પિક્ચર્સ બતાવીએ તો વિદ્યાર્થીઓના પક્ષે વધારે અર્થગ્રહણ થશે અને બાળકો સરળતાથી આ વાર્તા સમજી શકશે. પપેટ સાથે વાર્તા કીધી, પિક્ચર સાથે વાર્તા કીધી અને પછી તમે નોર્મલી જે ટેક્સ્ટમાં સ્ટોરી આપેલી છે એનું રીડિંગ કરી શકો. રીડિંગ કરતી વખતે નેવિગેટર વનમાં જે પાછળ આ સ્ટોરીને લગતા પિક્ચર્સ આપ્યા છે એની મદદ તમે લઈ શકો કે બાળક પિક્ચર્સ જોતો જાય અને શિક્ષક આ સ્ટોરીનું આદર્શ વાંચન કરતા જાય. વન્સ ધેર વોઝ અ વુડ કટર, હી યુઝ ટુ ગો ટુ ધ ફોરેસ્ટ એન્ડ કટ વુડ. વન ડે વેન હી વોઝ કટિંગ ધ વુડ નિયર ધ રિવર, હિઝ એક્સ ફેલ ઇન ટુ ધ રિવર. હી સ્ટાર્ટેડ ક્રાઇંગ ફોર ધ એક્સ. The goddess of river appeared before him and showed him an axe made of gold and asked, "Is this your axe?" The woodcutter replied, "No, it is not." Then she went into the river and came out with an axe made of silver. She again asked, "Is this your axe?" The woodcutter replied, "No, it is not." Again she went into the river and came out with an iron axe. Again she asked, "Is it your axe?" The woodcutter said, "Yes, it is my axe." The goddess was pleased with him and gave him the other two axes also. The woodcutter said, "Yes, it is my axe." The goddess was pleased with him and gave him the other two axes also. મિત્રો, તમે જ્યારે સ્ટોરી સાંભળી હશે ત્યારે તમને એક વસ્તુનો ખ્યાલ આવ્યો હશે કે આ યુનિટમાં જે આપણે પોઝેસિવ પ્રોનાઉન માય અને યોર બાળકોને શીખવી ગયા છો એ જ વસ્તુ અહીં પણ વળી લેવામાં આવી છે. લાઈક, ઇઝ ઇટ યોર એક્સ? યસ, ઇટ ઇઝ માય એક્સ. એટલે જે વસ્તુ શીખવી છે એના દ્રઢીકરણની વાત પણ આ સ્ટોરીમાં વણી લેવાય છે. મિત્રો, મને વિશ્વાસ છે કે હવે જ્યારે પણ તમે વર્ગમાં સ્ટોરી કહેશો ત્યારે પપેટ્સનો ઉપયોગ કરશો, પિક્ચર્સનો ઉપયોગ કરશો અને બાળકો વધુ રસ લઈ શકે અને એ લોકોને વધારે મજા આવે એ રીતે સ્ટોરી તમે વર્ગખંડમાં કહેશો. મિત્રો, આજની વાત, આ કાર્યક્રમની વાત અહીં અટકાવીએ. આગળ આપણે આ જ વસ્તુને એક્ટિવિટી 5 કઈ રીતે કરી શકાય એ પછીના કાર્યક્રમમાં જોઈશું. આજ માટે થેન્ક યુ વેરી મચ.